કચ્છના ગાંધીધામ ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ચેમ્પિયનશીપમાં મોડાસાના ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી મેડલો મેળવ્યા હતા. અરવલ્લીના મોડાસાના ખેલાડીઓ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ તથા સિલ્વર મેડલ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કર્યું હતું. આ વિજેતા ખેલાડીઓને સારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન પ્રમુખ તરીકે કામગીરી સેવા કરી રહ્યો છું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગાંધીધામ મુકામે 26-30 તારીખ સુધી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપની ટુર્નામેન્ટ આયોજિત થઈ, જેમાં અરવલ્લી જિલ્લાના બાળકોએ અંડર 15, અંડર 17 અને અંડર 19માં ખૂબ સારું પ્રદર્શન કર્યું. ઘણા સમય પછી અરવલ્લી જિલ્લાને અંડર 15માં સિલ્વર મેડલ, અંડર 17માં બ્રોન્ઝ મેડલ અને અંડર 19માં ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી અને ગુજરાતની અંદર આવા કોવિડના સમયમાં પણ સતત ઘરે રહી અથવા તો અલગ અલગ રીતે પ્રેક્ટિસ મેળવી અને અરવલ્લી જિલ્લાનું નામ ગુજરાતની અંદર રોશન કર્યું છે, તે બદલ હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ DLSS સ્કૂલ અને કેળવણી મંડળ મલ્લા ગાંધી કેળવણી મંડળ મોડાસાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અહીંના કોચિસ, DLSSના કોચિસ અને સિનિયર કોચ શ્રી મજરભાઈ સુથારનો પણ આભાર માનું છું. થેન્ક યુ. મજર સુથાર, ટેબલ ટેનિસ કોચ, અરવલ્લી. તાજેતરમાં જ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ગુજરાત રાજ્યની ગાંધીધામ ખાતે યોજાયેલ, જેમાં અરવલ્લી જિલ્લાના ટેબલ ટેનિસના ખેલાડીઓ અંડર 17ની ટીમ ઇવેન્ટમાં પહેલીવાર બ્રોન્ઝ મેડલ મેળવીને અરવલ્લી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને સિંગલ ઇવેન્ટમાં અંડર 15માં પણ સિલ્વર મેડલ મેળવ્યો છે, જ્યારે અંડર 17માં બ્રોન્ઝ મેડલ પણ અરવલ્લીના નામે રહ્યો છે. તો સમગ્ર ચેમ્પિયનશીપ દરમિયાન અરવલ્લી જિલ્લાનું પ્રદર્શન આ વર્ષે ખૂબ સારું રહ્યું છે અને એક ઇતિહાસ પણ કહી શકાય કે પહેલીવાર અરવલ્લી જિલ્લાએ આટલા લાંબા સમય દરમિયાન 50 વર્ષ પછી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો પણ આભાર માનીએ છીએ કે આમાં DLSS યોજના ધરાવતા ખેલાડીઓ પણ આમાં ભાગ લીધેલ છે. આ ખેલાડીઓ સમગ્ર વર્ષ દરમિયાન સવાર સાંજ 6 કલાક પ્રેક્ટિસ કરે છે અને દિલ્હી મુકામે પણ છેલ્લા 2 મહિનાથી કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો અરવલ્લી જિલ્લા વતી હું તમામને અભિનંદન પાઠવું છું અને અરવલ્લી ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ રુજુલ પટેલનો પણ આભાર માનું છું. જય હિન્દ.